हेलो फ्रेंड्स, आज ना लेक्चर में आज अपने जो फंक्शन भणवाना छे एनु नाम छे एक्सप्रेसिंग चॉइस, એટલે કે જેને ગુજરાતીમાં કહીએ પસંદગી દર્શાવવી। મિત્રો, વાતચીત દરમિયાન આપણે ઘણીવાર કોઈ એક વસ્તુને બદલે બીજી વસ્તુ પસંદ કરીશ અથવા આ વસ્તુને બદલે બીજી કોઈ વસ્તુ પસંદ કરીશ એમ આપણે ઘણીવાર વાતચીત દરમિયાન જણાવતા હોઈએ। દાખલા તરીકે આપણે એમ કહીએ કે ભાઈ હું ચાને બદલે કોફી પસંદ કરીશ, અથવા તો એમ કહીએ કે ભાઈ હું હોટેલમાં જમવાને બદલે ઘરે જમીશ। તો આવી જે વાતચીત આપણે ગુજરાતીમાં કરીએ છીએ, ઇંગ્લિશમાં એ કેવી રીતે દર્શાવાય છે એ વાત હવે આપણે શીખવાના છીએ। તો એ ફંક્શન છે એનું નામ છે એક્સપ્રેસિંગ ચોઇસ। તો હવે જોઈએ આ માટે જરૂરી ફંક્શન વર્ડ કયા હોય છે અને કેવી રીતે એની વાક્ય રચના બને છે। ચાલો તો ધ્યાન આપશો દરેક બોર્ડ પર। ફંક્શન વર્ડ છે મિત્રો આ માટે વુડ રાધર। હવે આને આપણે વુડ વાંચતા શીખી જશું। ઘણા આને વુડ બોલે છે તો અહીંયા એલ સાયલન્ટ રહે છે, એ ખાસ યાદ રાખીશું, અને આને વંચાય છે રાધર। તો અહીંયા આ શબ્દ છે એ પસંદગી દર્શાવે છે। હવે પેટર્ન જોઈએ આપણે એની વાક્ય રચના કેવી હોય, તો સૌ પ્રથમ જે તે કરતા લખાય છે, ત્યારબાદ વુડ રાધર લખાય છે, અને પછી યાદ રાખો હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ લખવામાં આવે છે, પહેલું રૂપ લખાય છે, ત્યારબાદ ધેન, અને ત્યારબાદ બીજો કોઈ એક નામ અથવા વિકલ્પ જેને કહીએ આપણે કે જે નથી પસંદ કર્યો એ લખવામાં આવે છે। ફોર એક્ઝામ્પલ અહીં આપણે હવે આવા કેટલાક વાક્યો લખ્યા છે, મેં વી વુડ રાધર એમ લખ્યું છે અહીંયા। તો મિત્રો હવે યાદ રાખો કે વાક્ય રચના પ્રમાણે તમે જોશો કે વી વુડ રાધર, તો અહીંયા વી એ કરતા છે, ત્યારબાદ વુડ રાધર એ કોઈ પસંદગી દર્શાવતો એક શબ્દ છે, ફંક્શન વર્ડ છે, ત્યારબાદ યાદ રાખો શું લખાય છે અહીંયા વી વન। તો અહીંયા કોઈ ચોક્કસ આપણે ક્રિયા વિચારી લખીએ કે અહીં શું કરશું આપણે, તો એ બાબતે આપણે જોઈએ કે વી વુડ રાધર સ્ટે એટ હોમ, અહીંયા એમ કીધું કે વી વુડ રાધર સ્ટે એટ હોમ, કે અમે ઘરે રહીશું કોને બદલે, તો કે બહાર જવાને બદલે એમ આપણે કેવું છે, તો અહીંયા લખીએ ધેન ગો આઉટ। અહીંયા જે વ્યક્તિ છે એ એમ જણાવે છે કે વી વુડ રાધર સ્ટે એટ હોમ, કે અમે ઘરે રહેશું કોના બદલે, તો કે બહાર જવાને બદલે। તો આમ યાદ રાખો કે ધેન પછી જે કામ નથી કરવાનું એ લખાય છે, અને વુડ રાધર પછી જે કામ કરવાનું છે એ લખવામાં આવે છે। પણ યાદ રાખો કે બંને જગ્યાએ ક્રિયાપદનું હંમેશા મૂળ રૂપ આવે છે। તો અહીંયા ધ્યાનમાં એક ખ્યાલ રાખશું, ટીએચ એ એન લખાય છે, ટીએચઈ એન નહીં, તો આ બાબત દરેક ખાસ ખ્યાલ રાખશે। એ જ રીતે અહીંયા પણ તમે જોઈ શકો રાજવી વુડ રાધર, અહીંયા કોઈ વ્યક્તિનું નામ આપ્યું છે એની ચોઈસ આપણે દર્શાવી છે, તો એવા સમયે તમને જે આપેલા શબ્દો છે એ આટલા છે, રાજવી વુડ રાધર। તો હવે કમ્પ્લીટ કરવા માટે આપણે પછીના પદ લખીએ, જેમ કે વુડ રાધર પછી હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે, તો કોઈ આપણે ઓપ્શન વિચારી લખી શકીએ અહીંયા રાજવી વુડ રાધર, ક્રિયાપદ લખીએ ટેક, ત્યારબાદ આપણે નામ વિચારીએ કોફી, કોના બદલે, તો કે ચા ને બદલે એમ આપણે લખીએ કે ધેન ટી। તો આનો મતલબ એમ થાય રાજવી ચા ને બદલે કોફી લેશે, બરાબર, આમ અહીંયા કહેવા માંગે છે। તો વુડ રાધર એટલે કે ના બદલે આ કોઈ વસ્તુ પસંદ કરશે એમ અહીંયા કહેવા માંગે છે, એટલે આ રીતે આ ચોઇસ દર્શાવવાની વાત થઈ। એ જ રીતે ત્રીજું એક્ઝામ્પલ અહીંયા પૂછે ધ ટીચર વુડ, ચાલો આટલી બાબત આપી છે, હવે જો તમને વુડ આપવું હોય તો આપણે અહીંયા રાધર ઉમેરવાનું રહે, ધ ટીચર વુડ રાધર, હવે આપણે ક્રિયાપદ વિચારી લખીએ, ફોર એક્ઝામ્પલ ટીચ, ગ્રામર, ધ ટીચર વુડ ટીચ ગ્રામર, પછી કોના બદલે, તો કે ધેન, દાખલા તરીકે અહીંયા વિચારી લખીએ લેસન, કે શિક્ષક કોઈ પાઠને બદલે ગ્રામર ભણાવશે એમ અહીંયા કહેવા માંગે છે, એટલે આવી રીતે એકદમ સહેલી વાક્ય રચના બને છે। ચોથું વાક્ય હજી પણ એક આપણે એક્ઝામ્પલ લઈએ, માય ફાધર વુડ રાધર, મારા પિતાજી વુડ રાધર, એટલું આપ્યું છે, ત્યારબાદ અહીંયા લખીએ આપણે કોઈ ક્રિયાપદ વિચારીને લખીએ વુડ ઈટ એટ હોમ, ત્યારબાદ લખીએ ધ્યાન એટ હોટેલ, અહીંયા કહેવા માંગે છે કે મારા પિતાજી હોટેલને બદલે ઘરે જમશે એમ અહીંયા કહેવા માંગે છે। તો આવી રીતે એકદમ સહેલું ફંક્શન છે આ વુડ રાધર, એમાં એક બીજું પદ યાદ રાખીશું હંમેશા આવશે એની સાથે ધેન। તો આ રીતે આ ફંક્શન છે એની રચના થાય છે। તો અહીંયા આમ આપણે પસંદગી દર્શાવીએ છીએ, બોલનાર વ્યક્તિ અથવા તો અન્ય વ્યક્તિ કોઈ આ કામને બદલે કોઈ બીજું કામ કરશે, અથવા તો આને બદલે બીજું કોઈ પસંદ કરશે, એમ અહીંયા ચોઇસ દર્શાવવાની વાત હોય છે। તો આ રીતે તમારે ફંક્શન વડે એક જ યાદ રાખવાનું આ માટે વુડ રાધર, એટલે આ રીતે તમે સેન્ટેન્સ પણ ઓળખી શકશો, કમ્પ્લીટ પણ કરતા આવડે હવે આપણને।
અને આ રીતે રિસ્પોન્સ આધારિત પ્રશ્નો જો એમસીક્યુ માં પૂછાય તો પણ આપણને હવે આવડે છે. તો આશા રાખું છું આ એકદમ સહેલું ફંક્શન છે, દરેકને સમજાઈ જશે. ધન્યવાદ.